गुजरात ताजा अने खूब ज महत्वना समाचार रामनवमी अने फरी थयो हुमलो। सीएम भूपेंद्र पटेल नो मोटो आदेश, सरकारे लीधो तात्कालिक मोटो निर्णय। गुजरात कोरोना विस्फोट जेवा समाचार जाणता पहेला तमे जो चेनल मां नवा हो तो खास मित्रों अपनी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा उपयोगी समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रों ने झड़पथी मोकली आपजो। હવે રામનવમી પર અહીંયા જોરદાર હંગામો। હવે પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમીના અવસર પર હંગામો થયો છે। અહીં સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે। આ દરમિયાન અનેક વાહનોને આગ ચાપી દેવામાં આવી હતી અને અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી। ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। એટલું જ નહીં મિત્રો, ગુજરાતમાં અહીં રામનવમી પર થયો હુમલો। વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર ફરી પથ્થરમારો થયો છે। જોકે ઘટના પગલે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી વડોદરા પોલીસ કમિશનર સાથે વાત કરી છે અને તેણે પથ્થરમારો કરનારા સામે કડક પગલાં ભરવા આદેશ કર્યો છે। ફતેપુરમાં કુંભારવાડા વિસ્તારમાંથી નીકળતી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો છે। અહીં પોલીસ ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો। શહેરમાં પોલીસ વધુ ગોઠવાય તે માટે ભરૂચ અને ખેડાથી બોલાવાયો છે। ગુજરાતમાં ફરી કોરોના વિસ્ફોટ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 381 નવા કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે। એક્ટિવ કેસની સંખ્યા 2247 પર પહોંચી ગઈ છે। કોરોનાનો રિકવરી રેટ 98.97% થયો છે, જ્યારે કોરોનાથી 269 લોકો સાજા થયા છે। અમદાવાદ જિલ્લામાં 3, અમદાવાદમાં 120, અમરેલીમાં 7, આણંદમાં 9, અરવલ્લીમાં 1 અને બનાસકાંઠામાં 3, ભરૂચમાં 8 તો સુરત જિલ્લામાં 5, સુરતમાં 32 અને વડોદરા જિલ્લામાં 18 અને વલસાડમાં 4 કેસ નોંધાયા છે। હવે મોદી સરકારે લીધો તાત્કાલિક મોટો નિર્ણય। ગંભીર બીમારીથી ઝઝૂમી રહેલા લોકો માટે ગુરુવારે મોટા સમાચાર આવ્યા છે। કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા નેશનલ પોલિસી ફોર રેયર ડિઝીઝ 2021 હેઠળ લિસ્ટેડ દુર્લભ બીમારીઓ માટે પ્રયોગમાં લેવાતી દવાઓની કસ્ટમ ડ્યુટીને ફ્રી કરી દેવામાં આવી છે। નાણાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડીને તેની માહિતી આપી છે। આ છૂટનો લાભ વ્યક્તિ આયાતકાર તરીકે ઉઠાવી શકશે અને તેના માટે જરૂરી પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે। ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યો મોટો આદેશ। કોરોના કેસમાં વધારો નોંધાતા લઈને સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે, ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં કોવિડ-19ની સ્થિતિ અને તે અંગે આરોગ્ય તંત્રની સજ્જતાની સમીક્ષા કરી હતી। આગામી 10 અને 11 એપ્રિલે રાજ્યભરમાં તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મોકડ્રીલ યોજાશે। હાલ રાજ્યમાં પ્રતિ મિલિયન 268 ટેસ્ટિંગ કરવામાં આવે છે।